હલો દોસ્તો લેટ્સ લર્ન ઇંગ્લિશ મિત્રો ગુજરાતીમાં વાત કરું તો હન્ડ્રેડ પર્સન્ટ સક્સેસ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વાત કરવી છે ઇંગ્લિશની ઇંગ્લિશનો ડે વન યુટ્યુબ શોર્ટ બરાબર નાના નાના ટુકડામાં હું ઇંગ્લિશને તમારી સમક્ષ પ્રસ્તુત કરીશ વિડીયોને લાઇક શેર કમેન્ટ કરજો મિત્રો મૂળાક્ષર ગુજરાતીમાં આપણે કેમ બાળક બાળકશરી આવતી ત્યારબાદ કક્કો આવતો કલમ ખટેરો તમે કયો જને ભાઈ એવી જ રીતે આલ્ફાબેટ તો આલ્ફાબેટ એ ટુ ઝેડ આવે છે આ નો સ્પેલિંગ યાદ રાખો એ એલ પી એચ એ બી ઈટી આલ્ફાબેટ્સ બરાબર આલ્ફાબેટ્સ તો આ સ્પેલિંગ પૂછાય ભાઈ સ્પેલિંગ યાદ રાખો કારણ કે આમાંથી પણ શું કહેવાય એમજી તમારો નીકળતો હોય કેટલા છે ભાઈ એ ટુ ઝેડ છે એ ટુ ઝેડ આટલે કુલ આમ છવ્વીસ છે બરાબર આલ્ફાબેટ છવ્વીસ છે ત્યારબાદ સ્વરની વાત કરીએ તો સ્વરને ઇંગ્લિશમાં વોવેલ્સ કહેવાય શું કહેવાય વોવેલ્સ વી ઓ ડબલ્યુ ઇ એલ એસ વોવેલ્સ બરાબર વોવેલ્સ કહેવાય કેટલા છે વોવેલ્સ તો પાંચ છે એ ઈ યુ આ વોવેલ્સ છે ઇટ ઇઝ કોલ વોવેલ્સ બરાબર યાદ રાખજો આપું છે ત્યારબાદ વ્યંજનની વાત કરીએ વ્યંજન તો વ્યંજન એટલે એને ઇંગ્લિશમાં કોન્સોનન્ટ્સ કહેવાય શું સીઓ એન એસઓએન એન ટીએસ બરાબર એન્ડ્સનો સ્પેલિંગ છે કીડીઓનો તો વ્યંજનને કોન્સનન્ટ્સ કહેવાય ઇંગ્લિશમાં એકવીસ જેટલા વ્યંજન છે મિત્રો ગ્રામરનો સાચો સ્પેલિંગ પૂછાય છે જી આર એ ડબલ એમ ઇ આર આ ગ્રામરનો સાચો સ્પેલિંગ બરાબર સાચો સ્પેલિંગ પૂછાય છે તો એને પણ યાદ રાખો ત્યારબાદ આપણે નાઉનની વાત કરી છે નાઉન તો એક નાઉનને પણ સમજવું છે નાઉન अँ शू एनओ यू एन बराबर नाउन इज अ नेम ऑफ अ पर्सन अ प्लेस अ थिंग एंड एनीथिंग बराबर और एनीथिंग तो आ नाउन व्याख्या है बराबर बीजीप व्याख्या ते जो रिया चो आउन व्याख्या है नाउन इज अ वर्ड दैट फंक्शन्स एज द नेम ऑफ अ स्पेसिफिक ऑब्जेक्ट और सेट और ऑब्जेक्ट्स सच एज अ लीविंग क्रीचर्स प्लेसिस्शंस ક્વોલિટીસ સ્ટેટ્સ ઓર એક્સટેન્શન્સ ઓર આઈડિયાસ તો આ પણ નાઉનની વ્યાખ્યા છે નાઉનની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો સ્ટુડન્ટ આ નાઉન છે નિર્મા કંપનીનું નામ છે તો પણ એક નાઉન છે ટીચિંગ ભણાવવું શિક્ષણ એ પણ એક નાઉન છે ડોગ આ પણ એક નાઉન છે નેસ્ટી સોરી ઓનેસ્ટી તો ઓનેસ્ટી પણ એક નાઉન છે બરાબર અ નાઉન મે બી ડિફાઇન્ડ એઝ ધ નેમ ઓફ અ પર્સન પ્લેસ થિંગ ઓર ક્વોલિટી આ પણ એક નાઉનની વ્યાખ્યા છે તો યાદ રાખો આવી વ્યાખ્યાઓમાંથી ભાઈ એમસીક્યુ બને છે તમારી એક્ઝામ માટે પ્રોપર નાઉન એને સામાન્ય રીતે વ્યક્તિગત વ્યક્તિગત નામ અથવા તો અથવા તો સામાન્ય નામ આવા ગુજરાતીમાં કહેવાય ભાઈ બરાબર નાઉનના પ્રકાર ભાઈ તમે નામપદ અથવા સંજ્ઞા ભણ્યા હશો એ પ્રોપર નાઉન બરાબર ચોક્કસ ચોક્કસ નામ તો ઇંગ્લિશમાં એની વ્યાખ્યા છે અ નાઉન વિચ સ્ટેન્ડ્સ ફોર ધ નેમ ઓફ અ પર્ટિક્યુલર પાર્ટિક્યુલર પર્સન પ્લેસ ઓર થિંગ્સ ઇઝ કોલ્ડ પ્રોપર નાઉન આ પ્રોપર નાઉનની વ્યાખ્યા છે જોઈએ ઉદાહરણ ગાંધીનગર ઇન્ડિયા મયંક રિલાયન્સ ગંગા તલાજા સીતા રવિ ત્યારબાદ રાજકોટ સરોદયા બરાબર આ બધા ના એક્ઝામ્પલ છે ભાઈ વ્યક્તિ સ્થળ કંપની સંસ્થા એવા નામ કે જેને ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બંને સમાન રીતે લખાય જેમ કે ગુજરાતીમાં સી તા આવી રીતે લખ્યું આપણે તો આ ઇંગ્લિશમાં સીતા લખાણું ભાઈ ભલે હા સ્પેલિંગ મિસ્ટેક એવું સોરી માં ચેન્જીસ થાય બરાબર કારણ કે ભાઈ આ ઇંગ્લિશ છે ના આ ગુજરાતી છે સીતા બોલે એવું લખાણું ભાઈ સર્વોદય બરાબર સર્વોદય આમ લખાય સર્વોદય તો આવી રીતે ઇંગ્લિશમાં આપણે લખ્યું સર્વોદય તો ભાઈ આ નામની વ્યાખ્યા છે પ્રોપર ની વ્યાખ્યા છે ત્યારબાદ પ્રોપર નાઉનમાં એક જાણવા જેવું કે શરૂઆત શરૂઆત કેપિટલ લેટર્સથી થાય બરાબર કેપિટલ અક્ષર હોય લેટર્સ નો સ્પેલિંગ યાદ રાખજો આ અક્ષર માટેનો સ્પેલિંગ છે અક્ષર બરાબર કેપિટલ તો આ યાદ રાખજો ફરી મળીશ જય હિન્દ જય ભારત વંદે માતા